नमस्ते विद्यार्थी मित्रों, હું લીના જાનોદરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 6 જોઈ રહ્યા છીએ એમાં આપણે આ પાઠનો છેલ્લો ટોપિક છે જોવાનો છે. બરાબર, આપણે આગળના લેક્ચરમાં સામાન્ય અવયવી શોધતા શીખી ગયા. હવે આપણે અહીંયા આપેલી સંખ્યાઓનું અવયવ વૃક્ષ બનાવવાનું છે. બરાબર, અહીંયા આપણે જે સંખ્યાઓના અવયવ શોધીએ છીએ એમાં આપણે સંખ્યાના અવયવ શોધવા માટે આપણે ત્રણ રીતે જોયા. સંખ્યાઓના અવયવી શોધવાની એક જ રીત છે, માત્ર એનો ઘડ્યો, પણ અવયવ શોધવાની ઘણી બધી રીતો છે. એમાં હવે આપણે અહીંયા સંખ્યાઓનું જે અવયવ વૃક્ષ બનાવવાનું છે. તમે લોકો વૃક્ષ જોયું હશે, વૃક્ષ કેવું હોય છે? તો કે સૌથી પહેલા એનું એક થડ હોય છે, પછી એ થડ માંથી જુદી જુદી ડાળીઓ પડે છે, પછી એ મોટી ડાળીઓ માંથી નાની ડાળીઓ, એ પછી નાની નાની ડાળીઓ માંથી બીજી નાની ડાળીઓ. આ પ્રમાણે વૃક્ષ જે છે એ ઉપરથી નીચે તરફ, ટૂંકમાં એ નીચેથી ઉપર તરફ ફેલાતું જાય છે. તો આપણે અહીંયા અવયવ વૃક્ષ બનાવવાનું છે. કઈ રીતે? તો કેવી સંખ્યા છે? 24. બરાબર, જયારે અવયવ વૃક્ષ બનાવવાનું કે ત્યાં સુધી છે ત્યારે આ રીતે જ કરવું પડે. તો જો સૌથી પહેલા 24 છે, બરાબર, તો એવો કોઈ પણ ઘડિયો કે એવા કોઈ પણ બે સંખ્યા કે જેનો જેના ઘડિયામાં 24 આવતા હોય, બરાબર, તો 12 દુ 24 થાય, 24 ના ભાગ શું પડ્યા? બરાબર, આ રીતે એક તો 12 અને 2, કે 12 દુ 24 થાય છે. બરાબર, હવે જો હવે 12 અને 2 તો અહીંયા જેટલી જેટલી સંખ્યાઓ મળે એના જ્યાં સુધી ભાગ પડતા હોય ત્યાં સુધી ભાગ પાડવાના છે. તો જો અહીંયા 12 ના ભાગ પડે તો 12 ક્યાં ઘડિયામાં આવે? તો 6 2 12. કોઈ પણ ઘડિયો, આપણને એમ થાય કે તમારે 4 દેરી બાર લેવા છે તો પણ ચાલે. બરાબર, સંખ્યાને જ્યાં સુધી ભાગ પડતા હોય ત્યાં સુધી ભાગ પાડવા ના. હવે અહીંયા 2 છે, તો 2 છે એ 2 સિવાય બીજા એકે ઘડિયામાં આવે. જો એકના ઘડિયામાં તો બધી સંખ્યા આવશે જ, બે જે છે બીજા એક ઘડિયામાં આવે, બરાબર, બે સિવાયના નથી, તો બે ના ભાગ પડતા નથી, એટલે બે નું કઈ થશે નહીં. હવે અહીંયા નવી સંખ્યા મળી 6 અને 2, 6 ના ભાગ પડે તો કે હા 3 2 6. પછી આ બે છે, તો હવે આ બે ના ભાગ ન પડે તો આ બે ના ભાગ ન પડે. હવે 3 ના ભાગ પડે, 3 જે છે બીજા એક ઘડિયામાં આવે છે, નથી આવતા, 2 બીજા એક ઘડિયામાં આવે છે, નથી આવતા. બરાબર, તો આ રીતે આપણું વૃક્ષ બનાવવાનું છે. જે સંખ્યા છે એ કોઈ પણ એક ઘડિયામાં આવતી હોય એવો ઘડિયો વિચારી લેવાનું. કોઈ પણ અહીંયા મેં 12 2 24 લીધા, તમારે 6 4 24 લેવા હોય તો પણ ચાલે. બરાબર, પણ બધી સંખ્યાના જ્યાં સુધી ભાગ પડતા હોય, અહીંયા આપણે 12, બરાબર, 12 અને 2 મળ્યા તો 2 ના ભાગ નથી પડતા, તો 2 નું કામ પૂરું. પણ 12 ના ભાગ પડે છે તો 6 2 12 થાય છે. પછી 6 ને 2 મળ્યા તો એમાં ફરીથી 2 ના ભાગ પડતા નથી, તો 2 નું કામ પૂરું. 6 ના ભાગ પડે છે 3 2 6. હવે સાવ ભાગ પડતા બંધ થાય છે, 3 ના પણ ભાગ નથી પડતા, 2 ના પણ ભાગ પડતા નથી. એ જ રીતે 18, તો 18 આવતા કોઈ પણ ભૂલ્યો, તમે 9 2 18 પણ લઈ શકો છો, 6 13 18 પણ લઈ શકો છો. આપણે લઈએ 6 13 18. હવે 6 ના ભાગ તો કે 6 3 2 6. હવે અહીંયા 3 ના ભાગ પડે, 3 જે છે 3 સિવાય, બરાબર, 3 ના ભાગ 1 સિવાય, 3 1 3 તો થાય જ, 1 સિવાય 3 ના ભાગ પડે નથી પડતા, 3 એમ ન. હવે આ 3 ના ભાગ પડે ન પડે, અહીંયા જે 2 ના ભાગ પર ન પડે, તો માત્ર 18 નું વૃક્ષ અવયવ આવી રીતે મળે છે. 32, તો કે 32 આપણે કોઈ પણ ભળ્યો, 8 4 32 પણ ચાલે, 16 2 32 પણ ચાલે. આપણે લઈએ 8 4 32. હવે 8 ના ભાગ પાડતા હોય તો પાડીશું 4 ના ભાગ, કે 8 ના ભાગ શું પડશે? 4 2 8, બરાબર, 4 ના ભાગ તો કે 2 2 4, 2 ગુણ્યા 2. હવે 4 ના ભાગ પડશે તો કે હા પડશે, 2 ગુણ્યા 2, 2 2 4. 2 ના ભાગ પડશે નહીં પડે, આ 2 ના ભાગ પડશે નહીં પડે, આ 2 ના ભાગ પડશે નહીં પડે, આ 2 ના ભાગ પડશે નહીં. જયારે ભાગ પડતા બંધ થાય, એટલે સંખ્યા જે છે બીજી કોઈ પણ ઘડિયામાં ન આવતી હોય ત્યારે ત્યાં આપણે અટકી જવા નહીં. તો આ છે અવયવ વૃક્ષ. જયારે તમને સૂચનામાં એવું કહેવામાં આવે કે આપેલી સંખ્યાનું અવયવ વૃક્ષ બનાવો, ત્યારે આપેલી સંખ્યા જે છે એ કોઈ પણ એક ઘડિયામાં આવતી હોય, કોઈ પણ એક ઘડિયો અહીંયા આપણે વિચારી લેવા ન. ત્યાર પછી આપણને જે ભાગ મળે છે એના જ્યાં સુધી ભાગ પડતા હોય ત્યાં સુધી ભાગ પાડવાના, જયારે ભાગ પડતા બંધ થાય ત્યારે અટકી જવાનું. બરાબર, તો આ એક્ઝામ્પલ જે છે તમારી પાઠ્યપુસ્તકમાં લખી લેવાના છે. બરાબર, ખાસ અને આ કોઈ પણ બીજી સંખ્યાઓ તમે લઈને આવી રીતે અવયવ વૃક્ષ બનાવી શકો છો. હવે આપણે ફરીથી અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.